Hello everyone, here we are studying about scope and history of microbiology which comes in a BSc microbiology course, and today's topic is place of microbes in living world, and in which we will see how living organisms were classified. Okay, so let's start. First of all, જે માઇક્રો ઓર્ગેનિઝમ્સ છે કે પછી જે માઇક્રોબ્સ છે, રાઈટ, એને લિવિંગ ઓર્ગેનિઝમ તમે ઇન શોર્ટ કહી શકો. ટોટલી લિવિંગ ઓર્ગેનિઝમ જે પણ હતા એને સ્ટાર્ટિંગમાં એકદમ પહેલાં જે લાઇનસ નામના એક સાયન્ટિસ્ટ હતા એને બે કિંગડમમાં ક્લાસિફાય કર્યા હતા. એન્ટાયર લિવિંગ વર્લ્ડ વોઝ ફર્સ્ટ ડિવાઇડેડ ઇન્ટુ ટુ કિંગડમ્સ, એનિમેલિયા એન્ડ પ્લાન્ટી. એટલે કે એનીએ ટોટલ બે જ ડિવિઝન કર્યા હતા. એક ડિવિઝનમાં બધા જ એનિમલ્સને રાખ્યા અને સેકન્ડ ડિવિઝન હતું અને એમાં બધા જ પ્લાન્ટ્સને રાખ્યા હતા. ધીસ ક્લાસિફિકેશન વોઝ બેઝડ ઓન પ્રેઝન્સ ઓર એબસેન્સ ઓફ ક્લોરોફિલ. આ જે ક્લાસિફિકેશન કર્યું હતું, આ જે બે પાર્ટ્સ બનાવ્યા હતા લિવિંગ ઓર્ગેનિઝમના, એ કોના ઉપર બેઝડ હતું? તો એ એક જ વસ્તુ પર બેઝડ હતું, જે છે કે ક્લોરોફિલ પ્રેઝન્ટ છે કે નહીં. અગર ક્લોરોફિલ પ્રેઝન્ટ છે તો એ ક્લાસને નામ દઈ દીધું પ્લાન્ટ, અને અગર ક્લોરોફિલ એબસેન્ટ છે તો એવા બધા લિવિંગ ઓર્ગેનિઝમને એનિમલવાળા ગ્રુપમાં ક્લાસિફાય કરી નાખ્યા. નેક્સ્ટ સાયન્ટિસ્ટ આવ્યા જેનું નામ હતું અર્નેસ્ટ હેકલ. એનીએ ત્રણ કિંગડમ ક્લાસિફિકેશન કર્યું. એક તો એનિમલ હતું જ, એક પ્લાન્ટ પણ હતું, એક થર્ડ કિંગડમ એને ઇન્ટ્રોડ્યુસ કર્યું જેનું નામ હતું પ્રોટિસ્ટ. હી ગેવ થર્ડ કિંગડમ પ્રોટિસ્ટ. હી સેપરેટેડ યુનિસેલ્યુલર એન્ટિટીઝ ફ્રોમ અધર્સ. એને શું કર્યું, આ થર્ડ કિંગડમ જે હતા એની અંદર યુનિસેલ્યુલર એટલે કે એક સેલવાળા જે પણ ઓર્ગેનિઝમ હતા એને સેપરેટ કર્યા બીજા બધાથી. આ એક ચાર્ટ છે જેની અંદર ડાયગ્રામ ચાર્ટ મતલબ કે સ્ટ્રક્ચર વાઇઝ કીધું છે કે લાઇનસ છે તો એને કેટલા ક્લાસિફિકેશન કર્યા હતા, કેટલા કિંગડમ કર્યા હતા. હેકલ છે તો એને કેટલા કિંગડમ કર્યા હતા. પછી વિટેકર, એના એ એકદમ મેઇન છે જે આગળ અત્યારે આપણે એને એક્સેપ્ટ કરેલી છે જી. તો સૌથી પહેલું જે છે લાઇનસ 1753 યરમાં, તો એને બે જ ક્લાસ કર્યા હતા, એનિમલ અને પ્લાન્ટી. પ્લાન્ટમાં એનીએ બેક્ટેરિયાને ક્લાસિફાય કર્યા, બેક્ટેરિયા, ફંજાઈ, અલ્ગે એન્ડ પ્લાન્ટ્સ. વેર એઝ એનિમલવાળો જે ક્લાસિફિકેશન હતો એની અંદર એનીએ પ્રોટોઝોઆ અને હાયર એનિમલ્સને સ્ટેજ કર્યા હતા. નેક્સ્ટ છે હેકલ, 1865 એનીએ પ્લાન્ટ, એનિમલ અને પ્રોટીસ ત્રણ ગ્રુપ્સ બનાવ્યા હતા. પ્લાન્ટ, એનિમલ અને પ્રોટિસ્ટ. પ્લાન્ટમાં અગેઇન અલ્ગે એન્ડ પ્લાન્ટ્સ હતા, એનિમલવાળા ગ્રુપમાં ખાલી એનિમલ્સ રાખ્યા હતા, અને પ્રોટિસ્ટ જે મેં તમને કીધું એક નવું ગ્રુપ બનાવ્યું હતું એની અંદર એનીએ માઇક્રો ઓર્ગેનિઝમને ઇન્ક્લુડ કર્યા હતા. જેમ કે માઇક્રો ઓર્ગેનિઝમમાં કોણ આવે, પાંચ મેમ્બર્સ હોય છે, બેક્ટેરિયા, પ્રોટોઝોઆ, અલ્ગે ઈસ્ટ, ફંજાઈ, ગમે કહી શકો તમે, રાઈટ. તો આ બધા એને હેકલે ક્લાસિફાય કર્યા હતા. નેક્સ્ટ, ઇન યર 1969 આર એચ વિટેકર કરીને સાયન્ટિસ્ટ હતા, એનીએ ફાઇવ કિંગડમ સિસ્ટમ ક્લાસિફાય કર્યું હતું, ઇન્ટ્રોડ્યુસ કર્યું હતું ફાઇવ કિંગડમ સિસ્ટમ. એનો મતલબ શું, તો એનીએ ફાઇવ અલગ અલગ કિંગડમ્સ બનાવ્યા હતા જેની અંદર પ્લાન્ટ, એનિમલ, પ્રોટિસ્ટ, ફંજાઈ અને મોનેરા. પ્લાન્ટની અંદર ઓફકોર્સ પ્લાન્ટ્સને રાખ્યા હતા, એનિમલ્સમાં એનિમલ, પ્રોટિસ્ટમાં પ્રોટોઝોઆ અને સિંગલ સેલ્ડ અલ્ગે, ફંજાઈમાં મોલ્ડ્સ અને ઈસ્ટ, અને મોનેરા નામનો જે ગ્રુપ બનાવ્યો હતો એટલે કે અત્યારે આપણે એને પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ કહીએ, પ્રોકેરિયોટ્સ પણ કહી શકો તમે, એની અંદર બધા જ ટાઈપના બેક્ટેરિયાને ઇન્ક્લુડ કર્યા હતા. હવે અગર આનું થોડુંક મોડિફિકેશન આપણે જોવા જઈએ આગળ, તો આ જે મોનેરાવાળો જે ક્લાસિફાઈડ ગ્રુપ છે એમાં આગળ બે ડિવિઝન થઈ શકે, જેની અંદર એક તો યુ બેક્ટેરિયા એટલે કે ટ્રુ બેક્ટેરિયા હોઈ શકે, અને હજી એક નેક્સ્ટ ડિવિઝન જે આર્ચી બેક્ટેરિયાનો છે. ઓલરેડી આપણે ગ્રુપ્સ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમવાળા ટોપિકમાં આપણે આ લર્ન કર્યું હતું કે બેક્ટેરિયામાં પણ તમે આગળ ડિવિઝન કરી શકો, એક યુ બેક્ટેરિયા કહેવાય અને એક આર્ચી બેક્ટેરિયા કહેવાય. આર્ચી બેક્ટેરિયા એટલે કયા બેક્ટેરિયા, યસ, એવા જી એક્સ્ટ્રીમ કન્ડિશનમાં સર્વાઈવ કરી શકે, રાઈટ. તો આ છે. નાવ અત્યારે નાવડેઝ
विटेकर वालों जी फाइव किंगडम सीस्टम है ईज मोस्टली कॉमनली यूज सीस्टम है क्लासिफिकेशन माटे। आ रॉबर्ट हार्डिंग विटेकर। नाउ वी विल स्टडी इन डिटेल अबाउट फाइव किंगडम सीस्टम। वेरी अर्ली ऑन साइंटिस्ट बिगेन ग्रुपिंग द लिविंग ऑर्गेनिज्म अंडर डिफरंट कैटेगरीज। अलग अलग कैटेगरीज में लिविंग ऑर्गेनिज्म ने डिफरेंशिएट करवा मांड्या था साइंटिस्ट। सम बायोलॉजिस्ट क्लासिफाइड ऑर्गेनिजम्स इनटू प्लांट एंड एनिमल्स, जेम के टू किंगडम सीस्टम ने अपने आगे बात करी एम खाली बेज क्लास करा था प्लांट्स एंड एनिमल्स ना। अर्नेस्ट हेकल, रॉबर्ट विटेकर एंड कार्ल वॉइस आर सम बायोलॉजिस्ट हु अटेम्प्टेड अ ब्रॉडर सीस्टम ऑफ क्लासिफिकेशन। आ हजी नवा नवा साइंटिस्ट जेम आता गया एम आ जी क्लासिफिकेशन जी प्रोसेस हो तो एनीए वधारे डाइवर्सिफाइड कर नाखो मॉडिफाइड कर नाखो। अमंग धीस फाइव किंगडम क्लासिफिकेशन प्रपोज बाय रॉबर्ट विटेकर स्टूड आउट एंड इज वाइडली यूज। आ बदाज क्लासिफिकेशन जटला पण अत्यार सुधी थया छे माथी सौथी बेस्ट जी छे ई आ विटेकर नु क्लासिफिकेशन छे अने एने ज वाइडली एक्सेप्टेड मानी आपणे। In 1969, Robert H. Whittaker proposed a five kingdom system of classification in which all organisms are placed in five kingdoms. Five kingdoms hata ane basically jetla pan organisms che ya five kingdom ma j place karela hata. According to this system, there are five main kingdoms. They are bacteria and archaea are in kingdom prokaryotes ke pachi monera. હવે ડિપેન્ડ કરે કયા કયા રેફરન્સ બુકમાં પણ ડિપેન્ડ કરે, અમુક રેફરન્સ બુકમાં મોનેરા વર્ડ યુઝ કરે, અમુક રેફરન્સ બુક્સમાં ડાયરેક્ટ કિંગડમ પ્રોકેરિયોટ્સ કરીને મેન્શન કરેલું હોય, તો ગમે એ હોય મિનિંગ સેમ જ રહે છે, જેની અંદર બેક્ટેરિયા હશે અને આર્ચી બેક્ટેરિયા હશે। નેક્સ્ટ છે એ છે અલ્ગે અને પ્રોટોઝોઆ કયા કિંગડમમાં આવે, યસ કિંગડમ પ્રોટિસ્ટા, એને પ્રોટિસ્ટ પણ કહી શકો। नेक्स्ट किंगडम किंगडम छे जी छे फंजाई, नेक्स्ट प्लांट एंड नेक्स्ट एनिमल। क्राइटेरिया फॉर क्लासिफिकेशन एट्ले कि क्लासिफिकेशन करवामां कई कई वस्तु एने ध्यान में राखी थी, राइट, कया बेसिस उपर आ फाइव किंगडम नू क्लासिफिकेशन कर्युं हतुं। तो फर्स्ट छे कॉम्प्लेक्सिटी ऑफ सेल स्ट्रक्चर। ऑर्गेनिज्म छे एनो जी सेल छे एना जी सेल्स छे एनु स्ट्रक्चर कया केवुं छे एना उपर पण एने क्लासिफिकेशन कर्युं हतुं। अने बेसिकली एमां तमे बे ज क्लास करी शको, एक तो प्रोकेरियोट अने एक यूकेरियोट। अगर ऑर्गेनिज्मना जे सेल्स छे ई वेल डेवलप छे एटले एकदम डेवलप छे एकदम सरस रीतना स्पेसिफाइड छे तो एने आपणे यूकेरियोटिक ऑर्गेनिज्म कहीए। अने अगर सेल जी छे ई वेल डेवलप नथी सीम्पल फॉर्ममां सेल छे तो आपणे एने प्रोकेरियोट्स कहीए। नेक्स्ट कॉम्प्लेक्सिटी ऑफ ऑर्गेनिजम्स एट्ले कि यूनिसेल्युलर छे के मल्टीसेल्युलर छे। नेक्स्ट मोड ऑफ न्यूट्रिशन कई रीतना पोतानुं न्यूट्रिशनल रिक्वायरमेंट फुलफिल करे छे। फॉर एक्जाम्पल प्लांट्सनी अगर बात करिए तो ए लोको ऑटोट्रॉफ होय एटले पोतानुं जी पण एनर्जी रिक्वायरमेंट जी छे ई पोते ज जाते बनावे फोटोसिंथेसिस करीने। अगर फंजाईनी वात करिए तो ए लोको हेट्रोट्रॉफ होय का पछी सेप्रोफाइटिक होय, एटले के हेट्रोट्रॉफ एटले बीजा ऑर्गेनिज्म उपर डिपेन्ड रहेवू, सेप्रोफाइटिक एटले डेड मेटर उपर डिपेन्ड रहेवू, डेड वस्तु होय डिकेइंग वस्तु होय एमांथी पोतानुं न्यूट्रिशन फुलफिल करवू। एनिमल्सनी अगर बात करिए तो एनिमल्स हेट्रोट्रॉफ होय अने इंजेशनवाळो मोड होय एनो न्यूट्रिशननो। हेट्रोट्रॉफ एटले बीजा ऑर्गेनिज्म उपर डिपेन्ड रहेवू, जेम के आपणे एनिमल्स छीए आपणे ह्यूमन्स छीए आपणे सेना उपर डिपेन्ड रहीए, प्लांट्स उपर डिपेन्ड रहीए फॉर अवर फूड, राइट। અને ઇન્જેશન કઈ રીતના આપણે પોતાનું ફૂડ લઈએ અંદર, તો ઇન્જેશન દ્વારા। નેક્સ્ટ લાઈફ સાયકલ, તો પ્રોડ્યુસર એટલે કે મેઇન ફર્સ્ટ પ્રાઇમરી પ્રોડ્યુસર જેને આપણે કહીએ એ પ્લાન્ટ્સ છે, પછી કન્ઝ્યુમર એટલે જે એને યુઝ કરે છે એ એને આપણે એનિમલ્સ કહીએ, એનિમલ યુઝ કરે પ્લાન્ટ્સને એઝ અ ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ। અને ડિકમ્પોઝર એટલે કે જે પણ વસ્તુ છે એને ડિકમ્પોઝ કરવી તો એ કોણ કરે, ફંજાઈ કરે। नेक्स्ट छे दिस सिस्टम प्लेसेस ऑल लिविंग थिंग इनटू वन ऑफ फाइव बेसिक किंगडम, मोनेरा के पछी प्रोकेरियोट, प्रोटिस्टा, फंजाई, प्लांट अने एनिमेलिया। डायग्राम छे जेने अंदर तमे जोई सको, मोनेरा छे तो एमा बेक्टेरियाज आवशे, आर्ची बेक्टेरियाज आवशे, जी प्रोकेरियोटिक केस कहीए आपणे एने,
મોટાઈલ એટલે કે મૂવમેન્ટ કરી શકે. અમુક અમુક એવા મોનેરામાં ઓર્ગેનિઝમ હોય જે મૂવમેન્ટ કરી શકે અને અમુક એવા પણ હોય છે જે મૂવમેન્ટ ના કરી શકે. નેક્સ્ટ છે પ્રોટિસ્ટ, જેની અંદર અલ્ગે આવશે, પ્રોટોઝોઆ આવશે. નેક્સ્ટ ફંજાઈ, જે યુકેરિયોટિકમાં આવશે. એનિમલ અને પ્લાન્ટ, અગેન આ બધા જ યુકેરિયોટિક ઓર્ગેનિઝમમાં ક્લાસિફાઈડ થયેલા છે. બધું ડિટેલમાં જોશું હરેક ગ્રુપ. કિંગડમ્સ આર ડિવાઇડેડ ઇન્ટુ સબ ગ્રુપ્સ એટ વેરિયસ લેવલ. હવે જે કિંગડમ છે, ફોર એક્ઝામ્પલ લઈ લ્યો કે એક એનિમલ કિંગડમ છે, ઓકે, બટ એ કિંગડમને પણ આગળ જઈને કેટેગરીઝ બનાવી છે, એની અંદર પણ લેવલ્સ બનાવ્યા છે. ઓકે, તો સૌથી પહેલાં કિંગડમ આવે, એની અંદર ફાઇલમ આવે, એની અંદર ક્લાસ આવે, એના અંદર ઓર્ડર આવે, પછી ફેમિલી આવે, દેન જીનસ આવે, અને લાસ્ટમાં સ્પીશીઝ આવે. હવે સ્પીશીઝની અગર વાત કરીએ તો ફોર એક્ઝામ્પલ આપણે લઈ લઈએ બેક્ટેરિયાની સ્પીશીઝની વાત કરીએ તો ઈ કોલાઈ છે, ઈ એક સ્પીશીઝ છે. પછી સેલ્મોનેલા છે તો ઈ બીજા સ્પીશીઝ છે. બેક્ટેરિયા બેક્ટેરિયા જ છે બટ એની સ્પીશીઝ અલગ થઈ જાય. ઓકે, પછી શિગેલાની અગર વાત કરીએ તો ઈ ત્રીજી સ્પીશીઝ છે. એવી રીતના અલગ અલગ સ્પીશીઝ હોય છે. ફાઇન, તો કિંગડમ જી છે એને પણ અલગ અલગ લેવલ્સમાં ડિવાઇડેડ કર્યા છે, જેને આપણે સબ ગ્રુપ્સ કહીએ. એને આ જી પણ ફોર્મેટ છે કિંગડમને ડિવાઇડ કરવાનો, એને આપણે કહીએ હાયરાર્કી ઓફ ક્લાસિફિકેશન. નાઉ ફર્સ્ટ ગ્રુપ છે મોનેરા. દિસ કિંગડમ ઇન્ક્લુડ્સ ઓલ યુનિસેલ્યુલર એન્ડ પ્રોકેરિયોટિક ઓર્ગેનિઝમ. યસ, રાઇટ, યુનિસેલ્યુલર હોય છે આવા ઓર્ગેનિઝમ અને પ્રોકેરિયોટિક ગ્રુપમાં ઇન્ક્લુડ થયેલા હોય. દે લેક વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયસ. એ લોકો પાસે સારું એવું ડેવલપ્ડ ન્યુક્લિયસ ના હોય, મેમ્બ્રેન બાઉન્ડ ઓર્ગેનેલ્સ પણ ના હોય. બેક્ટેરિયા અકર એવરીવેર એન્ડ દે આર માઇક્રોસ્કોપિક ઇન નેચર. મોનેરા કીધું એટલે પ્રોકેરિયોટ્સ કીધું એટલે એમાં બેક્ટેરિયાઝ આવશે, અને બેક્ટેરિયાઝ તમને હર એક લિવિંગ વર્લ્ડના હર એક પાર્ટમાં કમ્પલસરી જોવા મળશે જ. હવે તમે અગર એમ કહો કે નોર્મલી અત્યારે એરમાં પણ બેક્ટેરિયાઝ હોય છે, વોટરમાં પણ હોય, લેન્ડમાં પણ હોય, અને એવી જગ્યા ફોર એક્ઝામ્પલ વોલ્કેનોઝ છે કે જ્યાં બહુ વધારે હાઈ ટેમ્પરેચર હોય છે, તો એવા ટેમ્પરેચર ઉપર પણ બેક્ટેરિયાઝના પ્રેઝન્સ જોવા મળ્યા છે. કયા બેક્ટેરિયા હશે ત્યાં? આર્ચી બેક્ટેરિયા હશે. શું કામે? કેમકે જે વોલ્કેનો છે, જ્વાળામુખી કહીએ આપણે, રાઈટ, એમાં લાવા જે નીકળે એ હાઈ ટેમ્પરેચરનું હોય, પણ એની અંદર પણ બેક્ટેરિયાઝ પ્રેઝન્ટ હોય છે, અને એ બેક્ટેરિયાને આપણે કહીએ આર્ચી બેક્ટેરિયા, એક્સ્ટ્રીમ કન્ડિશનમાં જે રહી શકે એવા બેક્ટેરિયાઝ. અને લાસ્ટમાં લખ્યું છે કે માઇક્રોસ્કોપિક નેચરમાં છે, એટલે કે માઇક્રોસ્કોપના યુઝથી જ તમે એને જોઈ શકો, આંખોથી ના જોવાય. નેક્સ્ટ, દે પઝેસ એ સેલ વોલ ફોર્મડ ઓફ અમિનો એસિડ એન્ડ પોલિસેકેરાઇડ. એનો જે સેલ વોલ હોય છે, આઉટર કવરિંગ જેને આપણે કહીએ સેલ વોલ, એ અમિનો એસિડ અને પોલિસેકેરાઇડ્સથી બનેલું હોય. બેક્ટેરિયા કેન બી ઓટોટ્રોફિક એન્ડ હેટરોટ્રોફિક. બેક્ટેરિયા બે તરીથી યુઝ કરી શકે, પોતાનું લાઇફસ્ટાઇલ જે છે બે મેકેનિઝમ યુઝ કરી શકે, ઓટોટ્રોફવાળો પણ અને હેટરોટ્રોફવાળો પણ. દે આર બોથ ઓટોટ્રોફિક હશે તો શું કરતું હશે? ફોટોસિન્થેસિસ કરતું હશે. અને અગર હેટરોટ્રોફિક છે તો શું કરશે? કાં તો પેરાસાઇટિક હશે, એટલે કે બીજા લિવિંગ ઓર્ગેનિઝમ ઉપર ડિપેન્ડ રહેશે, કાં પછી સેપ્રોફાઇટિક હશે, એટલે કે ડેડ વસ્તુ ઉપર ડિપેન્ડ કરશે. રિપ્રોડક્શન એનું જે છે અસેક્ષ્યુઅલી થાય, અને મેકેનિઝમ જે છે એનું નામ છે બાઇનરી ફિઝન. સબ ગ્રુપ બેક્ટેરિયાને બે ગ્રુપમાં ડિવાઇડ કર્યા છે, એક આર્ચી બેક્ટેરિયા અને યુ બેક્ટેરિયા. એક્ઝામ્પલ છે, અગેઈન બેક્ટેરિયા, ગમે એ બેક્ટેરિયાનું એક્ઝામ્પલ આમાં તમે લખી શકો, જેમ કે ઈ કોલાઈ થઈ ગયું, સેલ્મોનેલા થઈ ગયું, દેન શિગેલા, ક્લેપ્શેલા, સુડોમોનાસ, આ બધા જ બેક્ટેરિયાના નામ છે, ગમે લખી શકો. અને બ્લુ ગ્રીન અલ્ગે, બ્લુ ગ્રીન અલ્ગેનું બીજું નામ છે સાઇનો બેક્ટેરિયા. ફાઇન, આ એક જ એવો એક્સેપ્શન છે, આ એક જ એવો લિવિંગ ઓર્ગેનિઝમ છે જે પ્રોકેરિયોટિકમાં પણ આવે અને યુકેરિયોટિકમાં પણ આવે, એટલે કે બેક્ટેરિયામાં પણ આપ તમે એને ક્લાસિફાઈ કરી શકો, ઇન્ક્લુડ કરી શકો, અને અલ્ગેવાળો જે પાર્ટ છે એમાં પણ ઇન્ક્લુડ કરી શકો. આ એક જ એક્સેપ્શન છે. ફાઇન, નેક્સ્ટ પ્રોટિસ્ટ. દે આર યુનિસેલ્યુલર એન્ડ યુકેરિયોટિક ઓર્ગેનિઝમ. પ્રોટિસ્ટ જે છે એનું જે સ્ટ્રક્ચર છે સેલનું, એ તો યુનિસેલ્યુલર જ છે, એટલે કે એક જ સેલ હોય, બટ આ લોકો કેવા હોય છે? યુકેરિયોટિક ઓર્ગેનિઝમ હોય, એટલે કે એનું જે સ્ટ્રક્ચર છે, જે એક જ સેલ છે, પણ એની અંદરનું જે કંઈ સ્ટ્રક્ચર છે, જે કંઈ ઓર્ગેનિલ્સ છે, એ બધા જ વેલ ડેવલપ્ડ હશે.
सम ऑफ देम हेव सुडोपोडिया सीलिया और फ्लेजेला फॉर मोटिलिटी. अमुक अमुक प्रोटिस्ट पासे मोटिलिटीनो मतलब थाय मूवमेंट. ओके तो मूवमेंट करवा माटे अमुक अमुक प्रोटिस्टवाड़ा जी ऑर्गेनिजम्स छे एनी एनी पासे फ्लेजेला होई सके, सीलिया होई सके, सुडोपोडिया होई सके. तमने अमीबावाड़ो एक्जाम्पल खबर ज हे जेनी पासे सुडोपोडिया होय राइट मूवमेंट माटे. नेक्स्ट दे पजेसेस ऑटोट्रॉफिक एंड हेटरोट्रॉफिक मोड ऑफ न्यूट्रिशन. न्यूट्रिशनो जी मोड छे ई बेय होई सके, ऑटोट्रॉफिक पण अने हेटरोट्रॉफिक पण. नेक्स्ट रिप्रोडक्शन की अगर बात करिए तो मोस्टली वधारे करीने असेक्सुअल रिप्रोडक्शन करे, बट एवं नहीं कि सेक्सुअल रिप्रोडक्शन ना करे, ई पण करशे. अगर सेक्सुअल रिप्रोडक्शन वाळो मेकेनिज्म यूज करशे तो सेल फ्यूजन थाशे, जायगॉट बनशे अने आगळ पछी डेवलपमेंट थाशे. नेक्स्ट ना ग्रुप्स आप्या छे सब ग्रुप्स. गोल्डन अल्गे जेने आपणे क्राइसोफाइट्स पण कहीए, डाइनोफ्लेजेलेट्स, यूग्लिनॉइड्स अने प्रोटोजोआन्स. एक्जाम्पल जोईए तो अमीबा, युग्लिना, पेरामोशियम आ बधाई प्रोटिस्टाना एक्जाम्पल्स छे. नेक्स्ट फंजाई. दे आर यूनिसेल्युलर एंड मल्टीसेल्युलर यूकेरियोटिक ऑर्गेनिज्म. फंजाई जी छे ई का तो यूनिसेल्युलर होई सके जेने आपणे ईस्ट कहीए, का पछी मल्टीसेल्युलर पण होई सके जेने आपणे मोल्ड कहीए. फाइन तो फंजाईमां बेय होई सके, यूनिसेल्युलर पण अने मल्टीसेल्युलर पण. अने आवा जी फंजाईना ऑर्गेनिज लिविंग ऑर्गेनिजम छे ई हमेशा यूकेरियोटिकवाळा पार्टमां ज आपणे एने ग्रुप करशुं. शू कामे? केम के नू ईना जी सेल्स छे एनू जे स्ट्रक्चर छे ई वेल डेवलप छे एटला माटे. द फिलामेंटस फंजाई कम्प्राइज ऑफ स्लेंडर लॉन्ग थ्रेड लाइक कंस्ट्रक्शन्स कॉल्ड हाइफे. फंजाईनू स्ट्रक्चर आपणे ग्रुप्स ऑफ माइक्रो ऑर्गेनिजममां वेल डेवलप्ड फंजाईनू सरस एवं स्ट्रक्चर इमेज बताईवी थी जेनी अंदर फंजाई जी छे एनू जी बॉडी होय छे एनू जी स्ट्रक्चर होय एमां लॉन्ग थ्रेड लाइक होय एटले थ्रेड एटले दोरा जेवू होय छे आम लॉन्ग लॉन्ग एने आपणे हाइफे कहीए. अने द मास ऑफ हाइफे एक्चुअली आखा हाइफे ने भेगा थईने शू कहीए एने माइसेलियम कहेवाय. द सेल वॉल ऑफ फंजाई इज कम्पोज ऑफ पॉलिसेकेराइड्स एंड काइटीन. એને ફંજાઈનું જે સેલ વોલ હોય એ પોલિસેકેરાઇડ અને કાઇટિનથી બનેલો હોય છે. દે આર ડિસ્ટિંક્ટ ફ્રોમ પ્લાન્ટ દેટ દે ડુ નોટ પ્રોડ્યુસ ક્લોરોફિલ. પ્લાન્ટ કરતાં કેવી રીતના જુદા છે ફંજાઈ, કે કઈ રીતના, કયા બેસિસ ઉપર? તો ક્લોરોફિલના બેસિસ ઉપર. પ્લાન્ટ્સ પાસે ક્લોરોફિલ હોય અને ફંજાઈ પાસે ક્લોરોફિલ ના હોય. ફંજાઈ આર હેટરોટ્રોફિક. મોસ્ટ ઓફ ફંજાઈ આર સેપ્રોફાઇટ્સ. એટલે કે ફંજાઈ હેટરોટ્રોફિક મોડ ઓફ ન્યુટ્રિશન યુઝ કરે અને બહુ બધા વધારે કરીને ફંજાઈ જે હોય એ સેપ્રોફાઇટિક હોય. સેપ્રોફાઇટિક વર્ડનો મતલબ છે કે ડિકેઇંગ મેટર, ડેડ મેટર જે હોય એ વસ્તુ ઉપરથી પોતાનું ન્યુટ્રિશન રિક્વાયરમેન્ટ જે હોય એ ફૂલફિલ કરે, એટલે એમાંથી ન્યુટ્રિશન લે. સમ ફંજાઈ આર સિમ્બાયોન્ટ એન્ડ પેરાસાઇટિક. અમુક અમુક ફંજાઈ સિમ્બાયોન્ટ એટલે કે બીજા લિવિંગ ઓર્ગેનિઝમની સાથે સાથે મ્યુચ્યુઅલ રિલેશનશિપમાં પણ રહી શકે, જેનાથી ફંજાઈને પણ બેનિફિટ થાય અને બીજા જે ઓર્ગેનિઝમ સાથે રહે છે એને પણ બેનિફિટ થાય. એનું એક્ઝામ્પલ પણ આપ્યું છે. ધ સિમ્બાયોન્ટ ફંજાઈ લીવ ઇન એસોસિએશન વિથ અલ્ગે. આવી જે ફંજાઈ છે જે સિમ્બાયોટિક રિલેશનશિપ દેખાડે એવી ફંજાઈ કોની સાથે રહેશે? અલ્ગેની સાથે રહેશે. અને જ્યારે ફંજાઈ અને અલ્ગે સાથે રહીએ ત્યારે આપણે એને લીચન્સ કહીએ, જેમ એમાંથી બેયને ફાયદો થતો હોય. ફંજાઈને પણ અમુક વસ્તુ બેનિફિટ થતી હોય, અલ્ગેને પણ અમુક વસ્તુ બેનિફિટ થતી હોય, રાઈટ? આને સિમ્બાયોટિક રિલેશનશિપ કહેવાય. એન્ડ ઇન એસોસિએશન વિથ રૂટ્સ ઓફ હાયર પ્લાન્ટ્સ કોલ્ડ માઇકોરાઇઝા. અમુક વખતે તમને હાયર પ્લાન્ટ્સ જે હોય, પ્લાન્ટના રૂટ્સ હોય ને, એની સાથે પણ ફંજાઈ એસોસિએટેડ રિલેશનશિપમાં જોવા મળે. એટલે કે પ્લાન્ટ્સના રૂટ અને ફંજાઈ, અમુક ફંજાઈ પ્લાન્ટમાંથી જે કંઈ વસ્તુ મળતી હોય અમુક ફંજાઈને બેનિફિટ કરતી હોય અને ફંજાઈ અમુક વસ્તુ બનાવતી હોય એ પ્લાન્ટને બેનિફિટ કરતી હોય. આવા રિલેશનશિપમાં જ્યારે ફંજાઈ રહીએ તો એને આપણે માઇકોરાઇઝા કહીએ. રિપ્રોડક્શન ઓફ ફંજાઈ ઇઝ મોસ્ટલી બાય વેજીટેટિવ મેથડ. હંમેશા વધારે કરીને મોસ્ટલી રિપ્રોડક્શન જે છે એ વેજીટેટિવ મેથડથી થાય. અને એમાં કયા કયા મેકેનિઝમ્સ આવશે? ફ્રેગમેન્ટેશન, ફ્યુઝન, બડિંગ એન્ડ અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન બાય સ્પોર્સ. સ્પોર્સ જે હોય એ બાજુમાં અહીંયા જે તમે જોઈ શકો આવી રીતના અલગ અલગ સ્પોર્સ હોય છે જે ફંજાઈ બનાવે.
ઓકે, અને ઈ સ્પોર્સને સારું એવું સુટેબલ એન્વાયરમેન્ટ મળે એટલે ત્યાં પોતે સ્પોરને છોડી દે અને ત્યાં ફંજાઈનો ગ્રોથ કરવા માંડે, એને આપણે સ્પોર્સ કહીએ. એક્ઝામ્પલ છે ઈસ્ટ જે યુનિસેલ્યુલર છે, મોલ્ડ જે મલ્ટીસેલ્યુલર છે, અને મશરૂમ્સ, મશરૂમ્સ પણ ફંજાઈ જ છે પણ મલ્ટીસેલ્યુલર કહેવાય. નેક્સ્ટ કિંગડમ જે આવે એ પ્લાન્ટે આવે. ધ કિંગડમ પ્લાન્ટી કન્સિસ્ટ ઓફ મલ્ટીસેલ્યુલર યુકેરિયોટ્સ વિચ હેવ ક્લોરોપ્લાસ્ટ. આ જે કિંગડમ છે એની અંદર જે પણ લિવિંગ ઓર્ગેનિઝમ્સ છે એ મલ્ટીસેલ્યુલર હશે, યુકેરિયોટિક ઓર્ગેનિઝમ કહેવાશે, અને આ લોકો પાસે ક્લોરોપ્લાસ્ટ હશે. અગર ક્લોરોપ્લાસ્ટ હશે, ક્લોરોપ્લાસ્ટ એક ઓર્ગેનેલ છે, ફાઇન, જે એકદમ વેલ ડેવલપ્ડ સેલમાં જ જોવા મળશે. તો કેમ કે પ્લાન્ટીવાળા જે કિંગડમ છે એની અંદર યુકેરિયોટ્સ આપણે કહીએ એટલે એનું જે સ્ટ્રક્ચર છે વેલ ડેવલપ્ડ છે, અને વેલ ડેવલપ્ડ છે એટલે ક્લોરોપ્લાસ્ટ પણ જોવા મળશે. અને અગર ક્લોરોપ્લાસ્ટ છે તો શું હશે? યસ, ક્લોરોફિલ હશે. ક્લોરોફિલ શું છે? ફોટોસિન્થેટિક પિગમેન્ટ છે. અગર ક્લોરોફિલ પ્રેઝન્ટ છે એનો મતલબ કે આવા ઓર્ગેનિઝમ શું કરી શકશે? ફોટોસિન્થેસિસનો પ્રોસેસ કરી શકશે. ઓકે, સો નેક્સ્ટ પોઈન્ટ જોઈ લઈએ. દે આર ઓટોટ્રોફિક ઇન નેચર. ઓટોટ્રોફિક છે, પોતે પોતાનું જ જમવાનું બનાવે, ફૂડ રિક્વાયરમેન્ટ જે પણ છે એ પોતે પોતાનું જ બનાવી લે. નેક્સ્ટ, ધ સેલ વોલ મેઇનલી કમ્પ્રાઇઝિસ ઓફ સેલ્યુલોઝ. પ્લાન્ટના જે સેલ વોલ હોય છે એ સેલ્યુલોઝથી બનેલા હોય. સેલ્યુલોઝ હોઈ શકે, હેમી સેલ્યુલોઝ હોઈ શકે. દે એક્ઝિબિટ હાઈ લેવલ ઓફ ટિશ્યુ ડિફરન્શિએશન એન્ડ સ્પેશિયલાઇઝ્ડ બોડી ઓર્ગન. આ કિંગડમમાં જે પણ લિવિંગ ઓર્ગેનિઝમ છે એનું જે લેવલ ઓફ ડિફરન્શિએશન છે એટલે કે સ્પેશિયલાઇઝેશન જે છે એ વધારે હાઈ હોય. કહેવાનો મતલબ કે પ્લાન્ટ જ લઈ લ્યો તો પ્લાન્ટમાં કેટલા બધા અલગ અલગ ટાઈપ્સ પાર્ટ્સ પડે છે અને હર એક પાર્ટ્સમાં જે ટિશ્યુ હોય એ પણ એકદમ સ્પેશિયલાઇઝ્ડ હશે. ફોર એક્ઝામ્પલ લઈ લ્યો કે લીફમાં જે સેલ્સ છે એ અલગ હશે, સ્ટેમમાં જે સેલ્સ છે એ અલગ હશે, પછી રૂટ્સમાં જે પણ સેલ્સ હશે એ પણ અલગ હશે. હર એક પાર્ટના અલગ અલગ સેલ્સ હશે જે પોતપોતાના કામમાં સ્પેશિયલાઇઝ્ડ હશે. પ્લાન્ટ્સ રિપ્રોડ્યુસ થ્રુ અસેક્સ્યુઅલ વેજીટેટિવ પ્રોપગેશન એન્ડ સેક્સ્યુઅલ મેથડ. બે મેથડ યુઝ કરીને પ્લાન્ટ રિપ્રોડ્યુસ કરે. નવ એક્ઝામ્પલમાં ગમે એ પ્લાન્ટ્સનું નામ લખી શકો, રાઈટ. લાસ્ટ કિંગડમ એનિમેલિયા, જેની અંદર મલ્ટીસેલ્યુલર યુકેરિયોટિક હશે અને લેક્સ સેલ વોલ. આ કિંગડમની અંદર બધા જ ઓર્ગેનિઝમ મલ્ટીસેલ્યુલર હશે અને યુકેરિયોટિક ગ્રુપમાં હશે. અને આ એક જ એવો કિંગડમ છે જેની અંદર જેટલા પણ લિવિંગ ઓર્ગેનિઝમ તમે કેટેગરાઇઝ કરશો એ બધા પાસે સેલ વોલ નહીં હશે. ઓકે, બેસિકલી યુકેરિયોટ્સ પાસે સેલ વોલ હોય, પ્રોકેરિયોટ પાસે પણ સેલ વોલ હોય, બટ આ એનિમલવાળો જે કિંગડમ છે એ એક એક્સેપ્શન છે. એનિમલ્સ પાસે સેલ વોલ ના હોય, એટલે કે આપણે પણ એનિમલમાં જ આવીએ, આપણા જે સેલ્સ છે એની પાસે પણ સેલ વોલ ના હોય, ડાયરેક્ટ સેલ મેમ્બ્રેનથી જ સ્ટાર્ટ થાય સેલનું સ્ટ્રક્ચર. દે આર હેટરોટ્રોફિક ઇન નેચર. યસ, ઓફકોર્સ, બીજા ઉપર જ ડિપેન્ડ રહીએ ન્યુટ્રિશન માટે. ધ એનિમલ્સ આર ડાયરેક્ટલી ઓર ઇનડાયરેક્ટલી ડિપેન્ડન્ટ ફોર ફૂડ ઓન પ્લાન્ટ્સ. એનિમલ્સ જે છે એ પોતાના ફૂડ માટે, ન્યુટ્રિશનલ રિક્વાયરમેન્ટ માટે હંમેશા ડાયરેક્ટલી કા પછી ઇનડાયરેક્ટલી કોના ઉપર ડિપેન્ડ હશે? પ્લાન્ટ્સ ઉપર હશે ડિપેન્ડ. ધેર મોડ ઓફ ન્યુટ્રિશન ઇઝ હોલોઝોઇક, એટલે કે ઇન્જેશન. કઈ રીતના ન્યુટ્રિશન આપણે લઈએ? જમીને, રાઈટ, ફૂડ અંદર લઈને, બોડીમાં ફૂડ આપણે એન્ટર કરાવીએ એને આપણે ઇન્જેશન કહીએ. કા પછી બેસિકલી એકદમ સાયન્ટિફિક વર્ડ યુઝ કરવો હોય તો એને કહેવાય હોલોઝોઇક મોડ ઓફ ન્યુટ્રિશન. મેની ઓફ ધ એનિમલ્સ આર એડપ્ટેડ ફોર લોકોમોશન. લોકોમોશન એટલે ઇચ મૂવમેન્ટ થવી. મોસ્ટ ઓફ એનિમલમાં, એનિમલ કિંગડમમાં જેટલા પણ ઓર્ગેનિઝમ હશે, મોસ્ટ ઓફ 99% બધા લોકોમોશન કરી શકતા હશે, એટલે કે મૂવ થઈ શકતા હશે એક જગ્યાએથી બીજી જગ્યાએ. દે રિપ્રોડ્યુસ બાય સેક્સ્યુઅલ મોડ ઓફ રિપ્રોડક્શન. રિપ્રોડક્શનવાળો જે પાર્ટ છે, મેકેનિઝમ, સેક્સ્યુઅલ મોડ યુઝ કરશે. એક્ઝામ્પલ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, બર્ડ્સ, હ્યુમન્સ, એક્સેટ્રા. તો ક્વિક રિવિઝન માટે ટેબલ છે આર એચ વિટેકરનું. ટેક્સોનોમિસ્ટ કહેવાય. ટેક્સોનોમિસ્ટ વર્ડનો મતલબ કે જે લોકો ક્લાસિફિકેશન કરતા હોય ઓર્ગેનિઝમ્સનું એને ટેક્સોનોમી કહેવાય. એ વર્ડ છે જેની અંદર આપણે ઓર્ગેનિઝમને ક્લાસિફાઈ કરીએ અલગ અલગ ગ્રુપ્સમાં. અને જે લોકો એવું કરતા હોય, જે સાયન્ટિસ્ટ ટેક્સોનોમી કરતા હોય, એ સાયન્ટિસ્ટને આપણે ટેક્સોનોમિસ્ટ કહીએ.
તો આર એચ વિટેકરજી છે એ એક ટેક્સોનોમિસ્ટ જ હતા, કેમ કે એનીએ લિવિંગ ઓર્ગેનિઝમને 5 ક્લાસમાં ડિવાઈડ કર્યા હતા. ફર્સ્ટ મોનેરા ટાઈપ પહેલા જોઈ લઈએ. મોનેરામાં કેવા હોય? યુનિસેલ્યુલર હોય અને પ્રોકેરિયોટિક્સ કહીએ. પ્રોટિસ્ટામાં યુનિસેલ્યુલર જ હોય પણ યુકેરિયોટ્સ હોય. ફંજાઈમાં અગેન મલ્ટીસેલ્યુલર હશે, નોન ગ્રીન એટલે કે ક્લોરોફિલ ના હોય અને યુકેરિયોટિક ઓર્ગેનિઝમ હશે. પ્લાન્ટવાળા કિંગડમમાં મલ્ટીસેલ્યુલર જ હશે અને યુકેરિયોટિક હશે. એનિમલવાળામાં પણ સેમ, એનિમલમાં પણ મલ્ટીસેલ્યુલર ઓર્ગેનિઝમ અને યુકેરિયોટિક હશે. સેકન્ડ કેરેક્ટરિસ્ટિક જોઈએ મોડ ઓફ ન્યુટ્રિશનની. તો મોનેરામાં મોડ ઓફ ન્યુટ્રિશન કેવું હશે? ઓટોટ્રોફિક હોઈ શકે કાં તો હેટરોટ્રોફિક હોઈ શકે. સેમ પ્રોટિસ્ટામાં પણ ઓટોટ્રોફિક હોઈ શકે કાં તો હેટરોટ્રોફિક. ફંજાઈની અંદર થોડુંક ડિફરન્ટ છે. ફંજાઈની અંદર સેપ્રોફાઇટિક હોઈ શકે, પેરાસાઇટિક હોઈ શકે અને અમુક વખતે સિમ્બાયોટિક પણ હોઈ શકે. સેપ્રોફાઇટિક એટલે ડીકેઇંગ મેટર ઉપર ફીડ કરવું, પેરાસાઇટિક એટલે બીજા લિવિંગ ઓર્ગેનિઝમના અંદર રહીને ફીડ કરવું, અને સિમ્બાયોટિક એટલે તો બીજા ઓર્ગેનિઝમના અસોસિએશનમાં રહેવું એટલે બીજા ઓર્ગેનિઝમના સાથે રહેવું, મ્યુચ્યુઅલ રિલેશનશિપમાં રહેવું, જેનાથી બે ઓર્ગેનિઝમને બેનિફિટ થશે. તો ફંજાઈમાં આવી રીતના હોય છે મોડ ઓફ ન્યુટ્રિશન. પ્લાન્ટમાં ઓટોટ્રોફિક હોય અને એનિમલમાં હેટરોટ્રોફિક હોય. નાવ થર્ડ કેરેક્ટરિસ્ટિક જે છે બોડી, બોડી સ્ટ્રક્ચરની વાત કરીએ. મોનેરામાં લેક વેલ ડિફાઇન્ડ ન્યુક્લિયસ એન્ડ સેલ ઓર્ગેનેલ્સ. મોનેરામાં જે પણ ઓર્ગેનિઝમ આવશે એના ન્યુક્લિયસ વેલ ડેવલપ ના હોય અને સેલ ઓર્ગેનેલ્સ પણ ના હોય વેલ ડેવલપ્ડ. પ્રોટિસ્ટાની અંદર અગર વાત કરીએ તો સમ ઓર્ગેનિઝમ યુઝ સુડોપોડિયા ઓર સીલિયા ઓર ફ્લેજેલા ફોર મૂવમેન્ટ. પ્રોટિસ્ટાનું જે સ્ટ્રક્ચર હોય છે, કેમ કે યુકેરિયોટિક ઓર્ગેનિઝમ છે એટલે એનું સ્ટ્રક્ચર વેલ ડેવલપ્ડ હશે અને લોકોમોશન માટે, મૂવમેન્ટ માટે અમુક એના સ્ટ્રક્ચર હશે, જેમ કે ફ્લેજેલા, સીલિયા, સુડોપોડિયા ઈ યુઝ કરશે. નેક્સ્ટ ફંજાઈ માટે, તો ફંગસ ઇઝ મેડ અપ ઓફ લોંગ ફિલામેન્ટસ કોલ્ડ હાઈફે. હાઈફેથી બની હોય ફંજાઈ, અને જે નેટવર્ક છે હાઈફેનું એને આપણે માયસિલિયમ કહીએ. પ્લાન્ટ માટે એક્ઝિબિટ હાઈ લેવલ ઓફ ટિશ્યુ ડિફરન્શિએશન એટલે કે સ્પેશિયલાઇઝ્ડ બોડી ઓર્ગન્સ, સ્પેશિયલાઇઝ્ડ ટિશ્યુ પ્રેઝન્ટ હશે. એનિમલ માટે જોઈએ તો એક્ઝિબિટ હાઈ લેવલ ઓફ ટિશ્યુ ડિફરન્શિએશન. એનિમલ પાસે પણ સ્પેશિયલાઇઝ સેલ હોય, સ્પેશિયલાઇઝ્ડ બોડી પાર્ટ્સ હોય છે, સ્પેશિયલાઇઝ્ડ ઓર્ગન હોય છે અલગ અલગ કામ કરવા માટે. યસ, અને આ લોકો પાસે વેલ ડેવલપ નર્વસ સિસ્ટમ હોય છે. એક બેસિક ફીચર કહી શકો તમે એનિમલ્સનું કે એનિમલ્સ પાસે વેલ ડેવલપ નર્વસ સિસ્ટમ હોય. અગર નર્વસ સિસ્ટમ એકદમ ડેવલપ્ડ હશે એટલે કે આપણું બ્રેઇન અગર વધારે ડેવલપ્ડ હશે તો જ આપણે આગળના જે કાંઈ પ્રોસેસેસ કરી શકીએ કે જે કાંઈ કામ કરી શકીએ એના લીધે જ કરી શકીએ, રાઈટ? બ્રેઇનના લીધે. તો બીજા એક પણ કિંગડમમાં નર્વસ સિસ્ટમની વાત નથી કરી આપણે, અને એનિમલમાં વેલ ડેવલપ નર્વસ સિસ્ટમ હોય છે. વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ. લાસ્ટ કેટેગરી છે જેમાં એક્ઝામ્પલ્સ દીધા છે. તો મોનેરામાં બેક્ટેરિયા, બ્લુ ગ્રીન અલ્ગે, બ્લુ ગ્રીન અલ્ગેનું બીજું નામ યસ સાયનોબેક્ટેરિયા. પ્રોટિસ્ટામાં અમીબા, પેનામોશિયમ, યુગલિના. ફંજાઈમાં ઈસ્ટ, રાઇઝોપર્સ, મશરૂમ, મોલ્ડ્સ. પ્લાન્ટમાં ટ્રીઝ, પ્લાન્ટ શ્રબ્સ, આ બધા પ્લાન્ટ કિંગડમમાં આવશે. અને એનિમલ્સમાં અગેઇન હ્યુમન્સ કહી શકો, બીજા એનિમલ્સ, બર્ડ્સ, ઇન્સેક્ટ, ફિશ, એક્સેટ્રા એક્સેટ્રા. તો અહીંયા આપણે પ્લેસ ઓફ માઇક્રોબ્સ ઇન લિવિંગ વર્લ્ડ એટલે કે જેની અંદર આપણે ક્લાસિફિકેશન્સ જોયા, કઈ રીતના લિવિંગ ઓર્ગેનિઝમ અલગ અલગ ગ્રુપમાં કેટેગરાઇઝ્ડ કર્યા હતા. ફાઇન, અને બેસિકલી ઇમ્પોર્ટન્ટ જે છે એ આર એચ વિટેકરનું 5 કિંગડમવાળું ક્લાસિફિકેશન છે, જે વેરી ઇમ્પોર્ટન્ટ છે અને વાઇડલી એક્સેપ્ટેડ છે, એ કવર અપ કર્યું. ફાઇન, એની ક્વેશ્ચન્સ હોય તો યુ કેન ટાઈપ ઇન કમેન્ટ બોક્સ. ફાઇન, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.